સુરતના નાનપુરા ખાતે આવેલા ખલીફા મસ્જિદના ટ્રસ્ટીઓની થયેલી નિમણૂંકને લઈને ચાલતા વિવાદ વચ્ચે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા નવા ટ્રસ્ટીઓની નિમણૂંક રદ કરી દેવાઈ છે, જેને લઈને ખલીફા મસ્જિદના ટ્રસ્ટ મામલે વકફ બોર્ડ દ્વારા મહત્વનો ચુકાદો અપાયો હોય, જેથી મોહલ્લાવાસીઓએ વકફ બોર્ડના નિર્ણયને આવકાર્યો હતો. સાંભળો શું કહી રહ્યા છે ખલીફા મોહલ્લાના રહેવાસીઓ. મિત્રો, નાનપુરા કાદરસાની નાળ પાસે આવેલા ખલીફા મોલા મસ્જિદ મારી પાછળ દેખાઈ રહી છે. અહીંયા મસ્જિદના પણ જે અહીંયા જે ટ્રસ્ટના જે છે મુસ્લિમ સમાજના લોકો મહાનુભાવો તે હાથની અંદર આ હુકમ લઈને છે. શું છે, આવો આપણે મળીએ. જે નમસ્કાર. નમસ્કાર સાહેબ. નામ અનીશ કાપડિયા. અનીશભાઈ, તમારા હાથની અંદર આ ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ ગાંધીનગર સમક્ષનો હુકમ છે, શું છે આ? આ ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો હુકમ છે, જેમાં 2021માં જુલાઈ મહિનામાં બિલકુલ ખોટી એફિડેવિટો રજૂ કરીને મિયાં મોહમ્મદ સફી મિયામત શેખ અને નૂર અહમદ બાગવાલાએ, આ બંને મહાનુભાવોએ અમારા બુઝુર્ગ હતા, છતાં એમણે મોહલ્લાવાસીઓને અંધારામાં રાખીને માત્ર પોતાના 26 સગાવાળાઓ 22 સગાવાળાઓ અને 4 એમના ભાડૂતોને લઈને એમની સહી કરીને વકફ બોર્ડને ગુમરાહ કરીને વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કરીને પોતાનું નામ PTRમાં ખોટી રીતથી ચડાવેલ દીધું હતું. જ્યારે મોહલ્લાના રહેવાસીઓને આ વાતની ખબર પડી ત્યારે અમે વકફ બોર્ડ ગયા ત્યારે અમને આ વાતનો જાણ આવી કે ઇવન આ રીતથી માત્ર 25-26 વ્યક્તિઓની સહીથી પોતે ટ્રસ્ટી બની ગલત ખોટી રીતથી ટ્રસ્ટી બની ગયા છે. તો અમે જ્યારે ત્યારના ચેરમેનને આજીજી કરી તો ચેરમેન સાહેબે અમને એમ કીધું કે તમે વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં જાઓ. તો અમે વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં અપીલ કરી 7/2022થી અમે અપીલ કરી અને આ અપીલમાં અત્યારે 15 તારીખે હુકમ આવ્યો છે કે મિયાં મોહમ્મદ સફી મિયામત શેખને અને નૂર અહમદ બાગવાલાને વકફ ટ્રિબ્યુનલ કોર્ટે બરખાસ્ત કર્યા છે અને એમની વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન કરવાની વકફ બોર્ડને હુકમ આપ્યો છે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. 6 મહિના માટે વહીવટદાર નિમણૂક થશે. એ વહીવટદાર બધા એમની પાસે હિસાબ લેશે અને બધો પોતાના કારભાર પોતાના હાથમાં લેશે અને પછી નિષ્પક્ષ ચૂંટણી કરાવશે. એ ચૂંટણી થઈ ગયા પછી નવા ટ્રસ્ટીઓ ફરીથી નિમણૂક થશે. તમારા તરફથી હુકમ તમારા તરફ? હા, અમારા તરફે વકફ ટ્રિબ્યુનલ કોર્ટ એ 15/5/2024 અમારા તરફે હુકમ આપ્યો છે. અમારા તરફે નહીં, મોહલ્લાના રહેવાસીઓને તરફે. મોહલ્લા જે બાંધકામ છે ત્યારનું અટકી પડેલું. હા, આ બાંધકામ 2021થી અટકી પડ્યું છે, જ્યારથી એમણે સફીભાઈએ અને નુરુભાઈએ ખોટી રીતથી ખોટી એફિડેવિટો રજૂ કરીને ખોટા ફેરફાર રિપોર્ટો રજૂ કરીને પોતે PTRમાં નામ ચડાવીને પછી અમારા વિરુદ્ધ ફરિયાદ કરીને પોલીસને બી ગેરમાર્ગે દોરીને એમાં બી એમણે અમારા વિરુદ્ધ ફરિયાદો કરેલી અને ઘણા બધા ત્યાર પછી પ્રશ્નો ઊભા થયેલા. પણ આજ રોજ એક સાચો સમય આવી ગયો છે કે સત્યનો વિજય થયો છે અને આ અમારી પાસ હાથમાં છે જે વકફ બોર્ડનો હુકમ, વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો હુકમ. મિત્રો, આ હતા ખલીફા મોલા મસ્જિદની અંદર વિસ્તારના છે શ્રી અનીશભાઈ નઝીરભાઈ કાપડિયા. તેઓ અત્યારે કહી રહ્યા છે કે તેમના તરફે જે હુકમ આવ્યો છે અને સામેવાળા જે વ્યક્તિ છે આમાં લખેલું છે તે પ્રમાણે નૂર મોહમ્મદ અહેમદ મિયા બાગવાલા, મોહમ્મદ સમી, મોહમ્મદ શેખ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરવાનો એ લોકોને હુકમ આપ્યો છે અને છ મહિનાની અંદર તમને વહીવટદાર પણ નિમવામાં આવ્યો છે. એટલે હવે લાગે છે કે થોડા સમયમાં વિવાદ પૂરો થઈ જશે. જે ટંપન ચલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ખલીફા મોલા નાનપુરા સુરત.